हेलो दोस्तों, फिजिक्स की दुनिया में आपनो फरी एक वक्त स्वागत छे। आज ना लेक्चर नी अंदर आपने चैप्टर नंबर बी जी आपने नीट में स्टार्ट करेलो छे। अत्यारे हाल में आपना नीट ना लेक्चर चालू छे, तो चैप्टर नंबर बी छे जे पारिमाणिक सूत्रों पर बेस्ड छे चैप्टर। तो ए चैप्टर नी अंदर घणा प्रकार ना एमसीक्यू पूछाई सके, बराबर छे, पण ऑलमोस्ट दर वखते एक एमसीक्यू दर वखते पूछाय छे। चार मार्क्स नो ने खूब ज सहेलो होय छे, एमा आपणे मार्क्स जवा न देवाय। तो આપણે અહીંયા આગળ વધીશું। અત્યારે મેં તમને બે લેક્ચર અત્યાર સુધી મોકલેલા છે, હવે પછી જે એમસીક્યુ કે સંભાવના છે કે કેવા પૂછાઈ શકે, અત્યાર સુધી પૂછાયેલા મેં તમને કરાયા, પણ હવે કેવા પૂછાઈ શકે, બરાબર છે, એની આપણે ચર્ચા કરી લઈએ। થોડા લગભગ 7-8 વર્ષનો ટ્રેન્ડ એવો છે એમસીક્યુ પૂછવાનો, પણ જરૂરી નથી કે એ ટ્રેન્ડ ઉપર જ ચાલે, ગમે ત્યારે બદલાઈ જાય, બરાબર છે। ઓકે, રાજા વાચન માંદ્રા ગમે ત્યારે ચેન્જ થઈ જાય, બરાબર છે, લોકોની દિશા। તો એક વસ્તુ યાદ રાખવાનું કે કાં તો પારિમાણિક સૂત્રો પર આધારિત પૂછાશે, પેલું એબીસી ઘાત વાળું, કાં તો લઘુત્તમ માપ શક્તિ એટલે વર્નિયર કેલિપર્સ વાળું પૂછાશે। આ બેમાંથી એક વસ્તુ અત્યાર સુધીનો ટ્રેન્ડ છે, અથવા થોડું ડિફરન્ટ વસ્તુ પણ પૂછી શકે। કોઈ સૂત્ર આપ્યું હોય અને એમાંથી કોઈ વસ્તુનું પારિમાણિક સૂત્ર શોધવાનું હોય, જેમ કે આર, આ લગભગ 2012 પહેલા એમસીક્યુ બહુ પૂછાતા હતા, એ ટ્રેન્ડ પૂરો થઈ ગયો એટલે નવો ટ્રેન્ડ આવ્યો, કદાચ આ ટ્રેન્ડ પાછો આવી શકે, એટલા માટે હું તમને સમજાવું છું, ધ્યાન આપજો। એક સૂત્ર લખ્યું છે આવું, અને આમાં તમને એવું કીધું છે કે એ બી સી નું પારિમાણિક સૂત્ર શોધો। દરેક વસ્તુ શું છે તમને સમજાઈ દો, વી એટલે વેગ છે અને ટી એટલે સમય છે અને એ બી સી અચળાંક છે, એનું પારિમાણિક સૂત્ર શોધાય શોધવા છે, અને મગજમાં એક વસ્તુ ફિટ કરી નાખો, કિલોગ્રામ પ્લસ 2 મીટર, આવું લખાય કે ના લખાય, ક્યારેય ના લખાય। સરવાળો ગુણાકાર કરી શકાય, પણ સરવાળો ના થાય, ગુણ સરવાળો અને બાદબાકી તો જ થાય જો બંનેનો એકમ સરખો હોય તો। તો એનો મતલબ કે જેની વચ્ચે સરવાળાની નિશાની હશે અથવા બાદબાકીની નિશાની હશે અથવા બરાબરની નિશાની હશે, તો બંનેનો એકમ કેવો હશે, સરખો। તો એક વસ્તુ યાદ રાખવાનું, જ્યાં જ્યાં પ્લસ જ્યાં જ્યાં માઇનસ લખ્યું હોય ત્યાં બરાબર કરી નાખો, ઓકે, આ એનો નિયમ છે। તો દેખો, પહેલા તો એક વસ્તુ હું તમને કહું, ટી અને પ્લસ સી લખ્યું છે, તો હું શું લખી નાખી, ટી બરાબર સી, તો ટી એટલે સેકન્ડ એટલે સી એટલે સેકન્ડ થઈ જશે। પારિમાણિક સૂત્ર શું થાય, એમ ઝીરો એલ ઝીરો ટી વન, તો મને સી નું તો મળી ગયું। ઓપ્શનમાં ચેક કરી લેવાનું, ટી વન ક્યાંય દેખાય છે, હા ખાલી ઓપ્શન નંબર ડી માં દેખાય છે, જવાબ એમને મળી ગયો, પતી ગયો, પણ હું તમને છતાં બધું સોલ્વ કરીને સમજાવું છું। હવે શું કરવાનું, આ બંનેની કંપેર દેખો, v બરાબર at લખ્યું છે, તો આ બંને સરખા કહેવાય, ભાઈ ભાઈ, તો v બરાબર at, તો a બરાબર શું થાય, v / t, વેગ એટલે શું થાય, મીટર પ્રતિ સેકન્ડ, t એટલે શું થાય, સેકન્ડ, તો પારિમાણિક સૂત્ર શું થઈ જાય, a નું m0 એટલે 0 વાળું લખો જ નથી, l1 અને t - 2, આ તો પ્રવેગનું થયું, વેરી ગુડ। હવે શું કરીએ, દેખો v બરાબર, આને તમે દેખો, આનું પારિમાણિક સૂત્ર જેવું હશે એવું જ આ આખાનું હશે, બરાબર છે, આનું પારિમાણિક સૂત્ર, આનું પારિમાણિક સૂત્ર, આનું પારિમાણિક સૂત્ર સરખું હશે। તો v બરાબર શું લખી નાખો છો, b / t, એટલે તમે કહેશો c કેમ નહીં લખતા, એનું કારણ દેખો, 5 સેકન્ડ + 7 સેકન્ડ, 5 સેકન્ડ + 7 સેકન્ડ, તો બંનેનો સરવાળો કેટલો થાય, 12 સેકન્ડ, તો 12 સેકન્ડ ખાલી એક જ વખત સેકન્ડ લખાય કે ભાઈ સેકન્ડ નો સ્ક્વેર લખાય, સેકન્ડ એક જ વખત લખાય, એટલે મેં ખાલી આ રીતે નીચે બે વખત પ્લસ માં હોય તો એક જ વખત લખવા। પારિમાણિક સૂત્રોનો નિયમ એવો કહે છે, દેખો આનો સેકન્ડ આનો સેકન્ડ, તો કઈ મતલબ સેકન્ડ નો સ્ક્વેર તો થવાનો નથી, એક જ વખત આવે એટલે એક વખત લખ્યું છે, ઓકે। તો મીટર પ્રતિ સેકન્ડ અહીંયા આવે છે, નીચે સેકન્ડ 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 કટ, તો b = m એટલે l1, તો b નું થાય છે l1, a નું થાય છે l1 t - 2, અને c નું થાય છે t1। ઓપ્શન તો મેં તમને ડાયરેક્ટ કહી દીધો છે, t1 ની મદદથી મેં ચેક કર્યું, તો ઓપ્શન નંબર d જવાબ આવે છે। દેખો કેટલું સિમ્પલ એમસીક્યુ છે, 30 સેકન્ડમાં તમે આરામથી શોધી શકો છો, તમને ડાયરેક્ટ કહો પડી જશે c બરાબર સેકન્ડ છે t1, તો t1 કે દેખાય છે, યસ આવી ગયો છે, સમજણ પડી। એક વખત વિડીયો પોસ્ટ કરીને જોઈ લો, પછી આગળ વધીએ। ઓકે દોસ્તો, ચલો આગળ વધીશો હવે। હવે અહીંયા દેખો એક એમસીક્યુ આવો આપ્યો છે, p + a / v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b થીટા / v, દરેક પદ શું છે પહેલા હું તમને કહી દઉં, p એ દબાણ છે, p ફોર પ્રેશર, પ્રેશર એટલે દબાણ, જે તમે સવારે કરો છો, ઓકે, તો p એટલે શું છે, પ્રેશર દબાણ, v એટલે શું છે, કદ, v એટલે કદ છે, થીટા એટલે શું છે, તાપમાન, તાપમાન, ઓકે,
બી અચળાંક છે એ અચળાંક છે આ બેમાંથી કોઈ પણ નું પારિમાણિક સૂત્ર તમને શોધવાનું કહી શકે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે એ નું પારિમાણિક સૂત્ર કેટલું થાય આ બધા એમસીક્યુ 2012 પહેલા પૂછાયેલા છે બરાબર છે કોઈ નવા એમસીક્યુ નથી આ રે ધ્યાન રાખજો હવે તો હું શું કરીશ મારે એ નું પારિમાણિક સૂત્ર શોધવું હોય તો મને એટલી ખબર પડે છે પ્લસ અને માઇનસ લખ્યા હોય તો બરાબર કરી નાખવાનું તો પી ઇઝ ઇક્વલ ટુ એ અપોન બી સ્ક્વેર આ નિયમ ક્યારે યુઝ કરવાનો પારિમાણિક સૂત્રો શોધવા માટે ઓકે તો એ ને સબ્જેક્ટ બનાવો તો પી વી નો સ્ક્વેર ઓકે પી એટલે શું છે દબાણ દબાણ એટલે શું પાસ્કલ પાસ્કલ એટલે શું ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ઓકે વેરી ગુડ વી એટલે કદ કદ એટલે શું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ અથવા ઊંચાઈ એલ બી એચ LBH મીટર ક્યુબ આવે તો મીટર ક્યુબ છે પણ એનો સ્ક્વેર છે એટલે ઉપર મતલબ કે બગડો લખીશ 3 2 6 થશે બરાબર છે તો ન્યૂટન ન્યૂટન ની જગ્યાએ શું લખો ખબર પડી ગઈ તમને ન્યૂટન ની જગ્યાએ શું હવે યાદ કરો ચાલો બોલો ન્યૂટન ની જગ્યાએ આવે છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એક વસ્તુ મગજમાં ફિટ કરી નાખો જો જૂલ શબ્દ દેખાય જૂલ શબ્દ તો એની જગ્યાએ શું આવે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રાણ જાય પણ ના જવું જોઈએ પ્રાણ જાય પણ વચન ના જાય પારિમાણિક સૂત્ર ના જાય તો ન્યૂટન બરાબર શું આવે છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અહીં ઉપર નીચે સ્ક્વેર અને ન્યૂટનમાં ખાલી નીચે સ્ક્વેર ચલો આ એક વસ્તુ થઈ ગયું પછી નીચે મીટર સ્ક્વેર છે અને આ મીટર 3 2 6 એટલે 6 વખત આવશે આ બે વખત અહીંથી કટ કરી નાખો તો કેટલી વખત બાકી રહે 4 વખત 4 ને 1 કેટલા થઈ જાય 5 તો કિલોગ્રામ મીટર ની 5 ઘાત અને નીચે સેકન્ડ સ્ક્વેર તો m1 l5 અને t માઇનસ 2 152 પાછળ એક માઇનસ 152 કેટલી જગ્યાએ દેખાય છે બે જગ્યાએ a અને b માં અને પાછળ એક માઇનસ મને ક્યાં દેખાય છે તો a ઓપ્શન માં તો અંબા માં આવે છે ઓપ્શન નંબર a અંબે માં ઓકે ચલો તમને ખબર પડી ગઈ હશે કમ્પ્લીટ એક વખત વ્યવસ્થિત રીતે શાંતિથી જોઈ લો પછી આપણે આગળ વધીએ ઓકે આ એક નવા પ્રકારનો એમસીક્યુ છે જો આ એક નવા પ્રકારનો એમસીક્યુ છે કેવું આપેલું છે કે એક નવી એકમ પદ્ધતિ છે બરાબર ધ્યાન આપજો એક નવી એકમ પદ્ધતિ છે એની અંદર તમને લંબાઈ છે લંબાઈ એનું પરિમાણ આપેલું છે 10 સેન્ટીમીટર લંબાઈનું પરિમાણ 10 સેન્ટીમીટર છે દળનું પરિમાણ 10 ગ્રામ છે સમયનો 0.1 સેકન્ડ છે તો આ નવી એકમ પદ્ધતિમાં બળનો એકમ ખાલી જગ્યા ન્યૂટન થશે ખાલી જગ્યા ન્યૂટન થશે જો હું અહીંયા ડાઇન લખી નાખો ખાલી જગ્યા ડાઇન થાય તો જવાબ અલગ આવે ન્યૂટન લખો તો અલગ જવાબ આવે તમે કહેશો કેસે હું તમને સમજાવું છું પરફેક્ટલી સૌથી પહેલા તમને આવો આ પ્રકારનો જ્યારે એમસીક્યુ પૂછાય ત્યારે કરવાનું શું તમારે તમારે શોધવાનું શું છે બળનો એકમ શોધવાનો છે તો બળ એટલે શું થાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે m1 l1 t માઇનસ 2 આ પ્રકારે લખી નાખો હવે તમને આ m છે દળની જગ્યાએ શું લખવાનું છે 10 ગ્રામ તો 10 ગ્રામ લખી નાખો અને એની 1 ઘાત લખી નાખો પછી લંબાઈ l ની જગ્યાએ શું લખવાનું છે 10 સેન્ટીમીટર અને એની 1 ઘાત લખી નાખો સમયની જગ્યાએ શું લખવાનું છે 0.1 એટલે 10 ની માઇનસ 1 કહેવાય તો 10 ની માઇનસ 1 સેકન્ડ લખી નાખો અને ઉપર માઇનસ 2 કરી નાખો ચલો આ ખબર પડી ગઈ ઓકે ન્યૂટન માં જવાબ લાવવાનો છે કે ડાઇન માં તો ન્યૂટન માં ન્યૂટન એટલે SI કહેવાય કે ભાઈ CGS કહેવાય SI કહેવાય તો તમારે અહીંયા ગ્રામ ની જગ્યાએ કિલોગ્રામ હોવું જોઈએ તો ગ્રામ ની જગ્યાએ કિલોગ્રામ કરો તો 10 ની માઇનસ 3 કિલોગ્રામ આવે કિલો શબ્દ આવે તો 10 ની માઇનસ 3 આવે કિલો શબ્દ આવે તો 10 ની માઇનસ 3 આવે કિલો શબ્દ નીકળી જાય તો 10 ની પ્લસ 3 આવે સેન્ટી નીકળી જાય તો 10 ની માઇનસ 2 આવે છે વેરી ગુડ હવે સેકન્ડ ની જગ્યાએ તો સેકન્ડ જ છે ચલો ડન હવે શું કરીએ એક કામ કરો આનું તમે કામકાજ બતાવી દો માઇનસ 3 માંથી 1 જાય તો શું આવે માઇનસ 2 આ પતી ગયું પછી 2 માંથી 1 જાય તો મતલબ કેટલા આવે છે માઇનસ 1 માઇનસ 2 ગુણ્યા માઇનસ 1 આમાં ધ્યાન આપજો આમાં ભૂલ પડશે માઇનસ 1 ઘાતનો ગુણાકાર થાય બરાબર છે ઘાત ઉપર ઘાત હોય તો બંનેનો ગુણાકાર થાય માઇનસ 1 ગુણ્યા માઇનસ 2 તો માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2 થઈ જાય તો પ્લસ 2 આવે છે હવે બાકી શું રહ્યું કિલોગ્રામ એક વખત મીટર એક વખત કિલોગ્રામ એક વખત મીટર એક વખત સેકન્ડ નો સ્ક્વેર પણ સેકન્ડ ની કેવી ઘાત માઇનસ 2 ઘાત તો એ માઇનસ 2 ઘાત છે એને પ્લસ કરવા માટે ક્યાં નાખી દઈશ નીચે નાખી દઈશ સમજી ગયા
આ બંને કેન્સલ થઈ ગયા તો 10 થી માઈનસ 1 એટલે 0.1 અને આની જગ્યાએ શું કહેવાય ન્યૂટન તમે કહેશો સર ડાઈન પૂછાયો તો ડાઈન પૂછાયો તો આ જ જવાબ આવી જાય તો જવાબ શું આવે ખબર છે દેખો ડાઈન પૂછાયો તો શું આવે કહો આ 10 10 બરાબર છે એનએમ ને બરાબર અને અહીંયા આવે કેટલો દેખો 10 ને 10 અહીંયા 100 થઈ જાય એટલે 10 થી પ્લસ 2 થઈ જાય અને આ કેટલા થઈ જાય આ પણ 10 થી કેટલી થઈ જાય પ્લસ 2 થઈ જાય બરાબર અને ગ્રામ સેન્ટીમીટર અને સેકન્ડ ની માઇનસ 2 ઘાત એટલે સેકન્ડ નો સ્ક્વેર થઈ જાય તો આને ડાઈન કહેવાય તો 10 થી 4 જવાબ આવે ડાઈન પૂછે તો 10 થી 4 ડાઈન આવે અને ન્યૂટન પૂછે તો 0.1 જવાબ આવે ખબર પડી ડાઈન પૂછાય તો સીજીએસ માં રાખવાનું ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને ન્યૂટન પૂછે તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર માં રાખવાનું આઈ થિંક તમે સમજી ગયા છો જ્યારે પણ તમને પૂછાય કે લંબાઈનો એક નવો એકમ આવો છે આવો કોઈ આંકડો આપી દે તમને કે બળ બરાબર ખાલી જગ્યા ન્યૂટન હું આની જગ્યાએ તમારી એક્ઝામ લઉં ત્યારે પૂછું કે ઉર્જા બરાબર ખાલી જગ્યા જૂલ તો તમારે m1 l2 t-2 કરવાનું કેમ કે ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું આવે 122 પાછળ એક માઇનસ કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે બરાબર છે અને બધાને મતલબ કે આ રીતે લખતા જાવ જવાબ આવી જશે સીજીએસ માં રાખશો તો ડાઈન આવે ઉર્જામાં ડાઈન કયો આવે અર્ધ આવે ઉર્જાનો સીજીએસ એકમ અર્ધ આવે અને જો બળનો એસઆઈ એકમ કરો તો ન્યૂટન અને ઉર્જાનો એસઆઈ એકમ કરો તો જૂલ આવે આઈ થિંક તમને આ પ્રકારના એમસીક્યુ માં ખબર પડી જશે એમસીક્યુ નો ટાઈપ જોઈ લેવાનો અને અન્ડરસ્ટેન્ડ કરવાનું કે એમાં શું કરવાનું છે ખબર પડી ઓકે મેં પહેલા જ શું કીધું તો સિલેક્શન ઓફ ધી રાઈટ ફોર્મ્યુલા સાચા સૂત્રની પસંદગી કરો તો આ સાચું સૂત્ર આ છે આની અંદર કિંમત મૂકો જોઈ લો એક વખત હવે કઈ બાકી છે એક વાર જોઈ લઉં ના હવે કઈ બાકી નથી તો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ બરાબર છે કમ્પ્લીટ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું હજી બીજું ચેપ્ટર કન્ટિન્યુ જ રાખીએ છીએ બીજા ચેપ્ટરમાં હજી મારે કદાચ બે લેક્ચરની જરૂર પડશે જ્યાં સુધી તમારે પરફેક્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે ચાલુ રાખીશું અને બીજી વસ્તુ મેં તમને પેમ્પલેટ મોકલ્યું છે એમાં પારિમાણિક સૂત્રો બહુ બધા આપ્યા છે હવે એ અત્યારે કેમ નહીં સમજાવતો હકીકતમાં એનું કારણ કહું તમને એમાંથી ઘણા બધા તમને આવડતા હશે જેમ કે દબાણ છે વેગમાન છે ઉર્જા છે ટોર્ક છે કાર્ય છે ઓકે જેમ જેમ ચેપ્ટર ચાલતા જશે એમ એમ તમને ખબર પડતી જશે એને હું તમને સ્પેશિયલ એક લેક્ચરમાં ના સમજાવી શકું છતાં પણ જ્યારે તમારે બાર સાયન્સની અંદર પહેલો ભાગ પતી જાય પહેલો ભાગ પતી જવાનો મતલબ છે ઓલમોસ્ટ તમારે ઇલેક્ટ્રોનિક્સનો મોસ્ટ ઓફ પતી જાય પછી હું તમને વ્યવસ્થિત રીતે એક વખત સમજાવી દઈશ અને અત્યારે હાલમાં જે 12th વાળા જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એ લોકો માટે પણ મતલબ કે કામ કરી દઈશું થોડા સમયની અંદર એટલે વિડીયો બનાવી મૂકી દઈશ એટલે તમે ગમે ત્યારે જોઈ શકો છો પણ જે 11th વાળા છે એ અત્યારે સાહસ ના કરે નહીં તો એમાં ટપી નહીં પડે બરાબર છે ઓકે તો અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ છીએ